શ્રી બાવીસ ગામ તપોદન બ્રહ્મ સમાજની 23મા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉધના હરિનગર 3 સ્થિત સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે શ્રી બાવીસ ગામ તપોદન બ્રહ્મ સમાજનો 23મો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈઓ બહેનો તેમજ સમાજના આગેવાનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમારા શ્રી બાવીસ ગામ તપોદન બ્રાહ્મણ સમાજ, જે અમારો સામૂહિક જે સ્નેહ મિલન પ્રોગ્રામ છે, બાળકો માટે અને યુવાનો માટે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. દર વર્ષે સ્નેહ મિલન વર્ષમાં એકવાર કરતા હોય છે. બાળકોનું ટેલેન્ટ, શૈક્ષણિક ઇનામ એનો પ્રોગ્રામ કરતા હોય છે. એમાં યુવાનો અને બધા વડીલો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે. આજે પ્રોગ્રામમાં શું શું પ્રવૃત્તિ કરવામાં આવશે અને કઈ રીતના વિતરણ કરવામાં આવશે? પ્રોગ્રામની અંદર શૈક્ષણિક જે પ્રવૃત્તિ છે, બાળકો જે ટેલેન્ટ છે એમને બહાર લાવવાનો પ્રયત્ન છે, અને શિક્ષણ માટે જેને જે પર્સન્ટેજ છે, જે દરેક ધોરણ વાઇઝ એમને ઇનામ આપવાનો વિતરણનો પ્રોગ્રામ છે, અને નવ જાગૃતિ સમાજ માટે જાગૃતિ માટે અને એક પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં અમે એવું કરીએ છીએ કે બધા જે શિક્ષકો જે છોકરાઓ જે બધા ભણતા હોય છે એમને પ્રોત્સાહન કરીએ છીએ અમે, બરાબર. પછી એ લોકોને જે શારીરિક પ્રકૃતિ આ જેમ કે ડાન્સ છે, એને જે ટેલેન્ટ હોય તે ટેલેન્ટ એ પોતે જાણે કરી શકે છે, એવો બધો અમે આ રીતે પ્રોગ્રામ ગોઠવીએ છીએ. દર વર્ષે અમારો આ પ્રોગ્રામ અહીંયા થાય છે, અલગ અલગ જગ્યાએ સુરતમાં હરેક જગ્યાએ અલગ અલગ થાય છે, અને અમે અલગ અલગ જગ્યાએથી પ્રોગ્રામ ગોઠવીએ છીએ. આ પ્રોગ્રામમાં લોકોને કઈ રીતના તમે એકત્ર કરવા માંગો છો અને કઈ રીતના તમારા સમાજને? અમે જે અમારું યુવા પરશુરામ ગ્રુપ છે તે બધાને પત્રિકા અમે બનાવીએ છીએ, અને પત્રિકા જે બધાના ઘરે જઈને અમે આપીએ છીએ, અને બધાને પ્રોત્સાહન કરીએ છીએ કે તમે બધા એક હાથે મળો, વર્ષમાં થાવ તાતે મળો, હા, એકબીજાને તમે ઓળખો. બાવીસ અમારા બાવીસ ગામ તમારા બ્રાહ્મણ સમાજ, તમે એકબીજાને ઓળખો, તમને સરસ લાગે, તમે અહીંયા ભોજન કરો, તમારા છોકરાઓને રિઝલ્ટ અમને આપો, તમારા છોકરાને સારું ભણાવો, બેટી બચાવો બેટી વધાવો આંદોલન બી અમે કરીએ છીએ કે ભાઈ છોકરીઓ અમારી વધે અને છોકરીઓ અમારા સમાજમાં કંઈ ઊંચું નામ કરે. બ્યુરો રિપોર્ટ સુરત.